ರಮಣೀಯ ದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣ ಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೇ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೇ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೇ. ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ ಡಾಕೋರ್ಮಾ પધાર્યા છે. ડાકોરના પૂજારીને ભગવાન શ્રીહરિ કહે છે, પાપ કરણ કો ભય હિ અતિ અધર્મ તે હિ દેખાત, પાપ કરણ કે રુચિ જે હિ અધર્મ કુ ધર્મ ઠેરાત. જેને પાપ કરવામાં ભય છે, ડર લાગે છે, એને જ ધર્મ અને અધર્મ એ દેખાય છે. પરંતુ જેની પાપ કરવાની જ રૂચિ છે, એ તો અધર્મને પણ મારી ઠોકીને ધર્મ સિદ્ધ કરી દે છે. આવા પાપમાં રૂચિવાળા દુષ્ટ માણસો તીર્થનો, મંદિરોનો, મૂર્તિઓનો, શાસ્ત્રોનો દુરુપયોગ કરી પોતાના પાપને પોષે છે. અદ્ભુત મહારાજે વાત કરી, સંગની સીધી અસર માણસની બુદ્ધિ ઉપર થાય છે. સંગત સે મતિ જે સે હોવે, સુબુદ્ધિ જન વિચરી કે જોવે, દો લોક સુધારન જાહે, શુભ વિચાર કરત નીત તાઈ. આલોક અને પરલોક આ બંને લોક જેને સુધારવા હોય એવા માણસોએ વિચાર કરીને આ વાત જીવનમાં ઉતારવી જોઈએ. કઈ વાત? જેવી સોબત હોય એવી માણસની બુદ્ધિ થાય છે. સંગની સીધી અસર માણસની બુદ્ધિ ઉપર છે. ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે કહે, સર્વ સાધન કરતા સંગ એ અતિ બળવાન છે. સંગે કરીને બધી વાતની સિદ્ધિ થાય છે. વ્યવહારનો માર્ગ હોય કે મોક્ષનો માર્ગ હોય, આ બંને માર્ગ સંગ દ્વારા જ સિદ્ધ થાય છે. સંગ વિચારીને કરવો, સંગ વિચારીને કરવો. આજના માણસની દુર્દશા એ છે, બટેકા લેવા જાય ને તો પણ જોખીને લેશે. એક નાની એવી વસ્તુ લેવાની હશે ને તો 5 વાર તપાસ કરીને પૂછીને લેશે. સામાન્ય કહેવત, ડોબું લેવું તો દોઈને, ગુરુ કરવા તો જોઈને. આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણને મહારાજના એવા પરમ એકાંતિક સત્પુરુષ સદગુરુ મળ્યા છે સાચા. પણ તેમ છતાં શાસ્ત્ર હંમેશા એમ કહે છે, જેની સાથે આપણે બેસીએ છીએ, જેની વાત આપણે સાંભળીએ છીએ. આજે ઘણા લોકો આ કથા સાંભળનારા જે હરિભક્તોએ મને પ્રશ્ન પૂછ્યા છે કે સ્વામી, અમે યુટ્યુબમાંથી રોજ રાતે આ કથા સાંભળીએ છીએ, જેના વર્તનને, જેની સાધુતાને આપણે જાણતા નથી, ઓળખતા નથી, એવા ગમે તે હાલી મવાલી માણસોની વાતો સાંભળવી એ પણ સંગ છે, એ પણ સોબત છે. ઘણીક વાર આવી ઉતરતી વાતો વારંવાર સાંભળીને માણસના સ્વભાવ અને મન ઉતરતા થઈ જાય છે. એટલા માટે તો ગુણાત્યાનંદ સ્વામી કહે, શ્રેષ્ઠ પુરુષ મળે તો સંગ કરવો, અને કદાચ શ્રેષ્ઠ પુરુષ ન મળે તો ઉતરતાનો સંગ તો ક્યારેય ન કરવો. અદ્ભુત શ્રીજી મહારાજે વાત કરી છે, ફૂટેલું વાસણ હોય
એમાં પાણી ટકતું નથી, એવી રીતે સુદૃઢ વિચાર કર્યા વિના કોઈ સાધન કામ આવતું નથી. તમે કથા સાંભળશો પણ આ કથા સાંભળ્યા પછી જો સુદૃઢ વિચાર નથી કરતા, એનું મનન, એનું મંથન, એનું ચિંતન નથી કરતા, સાંભળેલી કથા કોઈ કામ નથી લાગવાની. ઘણા લોકો વાત કરતા હોય, સહજમાં બોલતા હોય, સ્વામી અમે તમારી આખી આખી કથા સાંભળી નાખી. શું કર્યું? સાંભળીને નાખી દીધી. અને એવું જ છે ખરેખર, એ બોલે છે એમ નહીં, એના જીવનમાં એવું જ છે. સાંભળીને નાખતા હોય, સાંભળીને રાખતા હોય ને એને કથા કામ લાગે. આપણે આ કથાનું મંતવ્ય એટલા માટે લઈએ છીએ, તમે બધા ભક્તો પણ ખૂબ ધ્યાનથી કથા સાંભળો છો, ઝુંબેશ ઉપાડો. પૂજ્યપાદ ગુરુજીનું જે મિશન છે, મને મળ્યા જે મહારાજ મારે સામેવાળા જીવને આપવા છે, આપણે ઝુંબેશ ઉપાડીએ કે આપણને આ મહારાજ મળ્યા છે, ગુરુજીને ઓળખાવા છે, આપણે મહારાજને ઓળખવા જ છે. બસ નક્કી કરીએ આપણે. કેવી રીતે ઓળખાશે? આ શાસ્ત્રો દ્વારા. કેવી રીતે ઓળખાશે? આ સંતો દ્વારા. કેવી રીતે ઓળખાશે? આવી કથા દ્વારા. અને એટલા માટે તો આજે આપણા લોયાધામના એક એક ભક્તો, અમે હમણાં લંડનમાં હતા, સમયમાં ઘણા બધા હરિભક્તો આવતા હતા, પણ એમાં 2, 4, 5 જૂના લંડનના પ્રતિષ્ઠિત ઉંમરલાયક હરિભક્તોએ વાત કરી કે સ્વામી આ લોયાધામના યુવાનો જે સેવા કરે છે ને, ધર્મનિયમ પાળે છે ને, એકાબીજામાં આત્મીયતા એની જે દેખાય છે ને, સ્વામી આવી આત્મીયતા, આવી સેવા ભાવના, આવી નિષ્ઠા અમે આખા લંડનમાં બધે જઈએ છીએ પણ લોયાધામ સિવાય દેખાતી નથી. હા, આ શું છે? આ મહારાજની ઓળખાણ છે. આપણે મહારાજને ઓળખ્યા છે, એના પ્રતાપે પૂજ્યપાદ ગુરુદેવ જેવા સત્પુરુષમાં આપણને હેત છે, નિષ્ઠા છે, એના વચનમાં આપણે ટુક ટુક થઈ જઈએ છીએ. આ ક્યારે થાય? સુદૃઢ વિચાર. કેવો વિચાર? થોડું જોરથી બોલો, કેવો વિચાર? બાકી પેલા વાણિયા જેવું થાય. એક વાણિયો દુકાન ઉપર બેઠેલો, રોજ દુકાન પર બપોરના 12 વાગ્યા સુધી ઘરાકી હોય, 12 વાગી જાય એટલે એકલો હોય, માખી ઉડાડતો હોય, 12 થી 4 એકલો જ હોય, અને એકલો બેઠો હોય, દુકાન ખુલ્લી હોય, રોડ હાવ ખાલી હોય, એમાં એક મોટી ભેંસ મોટા શિંગડાવાળી નીકળે. વાણિયાને એમ થાય, ભગવાને મને પૈસા આપ્યા, હું ઘોડા ઉપર બેઠો, એકવાર હાથી ઉપર બેઠો, અરે ગધેડા ઉપર પણ બેસી આવ્યો, બરાબર ઊંટ ઉપર પણ ચડી આવ્યો, એક બાકી રહી ગયું છે. શું સમજી ગયા તમે બધા? સમજુ તો છો, સમજુ ના કે દાદા? મારા કીધા પહેલા તમે સમજી જાઓ, એટલે કોઈક દિશામાં તો તમે વિચાર કરો જ છો, હું એમ કહેવા માંગુ છું. આ વાણિયાને એમ થાય, ભગવાને મને પૈસા આપ્યા, મેં બધી જગ્યાએ પ્રયોગ કર્યો, આ કેવી મજાની ભેંસ છે, અને શિંગડા તો જુઓ ભાઈ, એ બંને શિંગડામાં એક એક પગ ભરાવીને માથે બેસીને સવારી કરી હોય તો ગામમાં કહેવાય ભાઈ તલકચંદનું ફૂલેકું નીકળ્યું. માણસનું મન એવું વિકારી છે ને, એના મનમાં ક્યારે કેવા તુક્કા ને તરંગો ઉઠે કંઈ નક્કી જ નથી. આ ઉપાધિ તો એની છે, બાકી તમે જેમ બેઠા છો એમ તમારું મન જો છાનું માનું બેસી જાય તો પછી આપણે જાજી ઉપાધિ કરવાની જરૂર ખરી? અમે હમણાં લંડનમાં હતા, મેં આ તો વાંચેલી વાત, જાણેલી વાત, સાંભળેલી વાત, સત્ય ઘટના. ત્યાં યુરોપનો એક કન્ટ્રી, ગ્લાસગો નામનો નાનો દેશ, આપણા 2 ગુજરાતી યુવાનો એને જોબ મળી, પ્રોફેશનલ જોબ. ત્યાં બંને છોકરા જોબ કરવા ગયા, રાત્રે 12 વાગે જોબથી ઘરે આવીને બે ભેગા થયા, સૂતા સૂતા વાતો કરે, બહુ દિવસ થયા કઢી ખાધી નથી, આ પરદેશમાં આવ્યા પૈસા કમાણા પણ શું કામનું, કઢી તો ખાવા નથી મળી. બંનેને એવી કઢીની તલપ લાગી, રાત્રે ને રાતે ઓનલાઈન ઇન્કવાયરી કરી, પેરિસમાં એક ગુજરાતી હોટલ, ત્યાં ગુજરાતી કઢી મળે. રાત્રે પ્લેન ભાડે કર્યું, ભાડે પ્લેન લઈને બે ઉપડ્યા, ગુજરાતી હોટલમાં જઈને કઢી ખાધી, 4,500 પાઉન્ડમાં 2 કપ કઢી પીધી. બોલો આ કોણ કરાવે બધું કામ? બોલો બોલો. આવું છે મનની ઉપાધિ એટલી બધી છે ને. પેલા વેપારીને દરરોજ વિચાર આવે, એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના, 6 મહિના, અને એક એવો આ બંનેનો ટાઈમ એવો બધો મેચ થઈ ગયેલો ને,
આ બાજુ 12 વાગે એટલે દુકા વેપારી હાવ નવરો હોય, બરાબર 2 વાગે જેમ રાજાની સવારી નીકળે એમ ભેંસ નીકળે રોડ ઉપર ધીમે ધીમે ચાલતા ચાલતા. અને આનું મન એમ થાય કે ઓહો હો હો, બધા ઉપર બેઠા પણ. એક દિવસ એને થયું કોણ જોનાર છે, કોણ કેનાર છે, આમાં આબરૂ જાય એવું છે જ ક્યાં, આપણે કોઈ છે નહીં, આ તો હાવ રેઢિયાર હાવ ખુલ્લું પ્રદેશ છે. હિંમત કરી, ભેંસ નીકળી, એ તો એકદમ શાંતિથી ધીમે ધીમે ચાલતી હતી. આ ગયો, ભેંસ ઉપર સીધો દોડીને બેસી ગયો અને ભેંસના શિંગડામાં પગ ભરાવ્યા. પણ ભાઈ, ભેંસને તમે પૂંછડે અડો, પેટે અડો, પગે અડો ત્યાં સુધી વાંધો નહીં, પણ જો ભેંસના શિંગડાને તમે અડ્યા, મારી નાખે હા તમને, ભેંસના શિંગડાને ન અડાય. આણે શું કર્યું બોલો? ત્યારથી ગુજરાતી કહેવત પડી, શું? ભેંસના શિંગડામાં પગ ના નખાય. આણે નાખ્યો અને ભેંસ એવી ભડકી, એવી રઘવાઈ થઈ, એવા માથા પછાડે, ભેંસ તો આ તો નીચે પડ્યો, એક પગ પાછો શિંગડાની અંદર હલવાઈ ગયો. એવી બૂમો પાડે, ગામના આસપાસના માણસો દોડતા દોડતા આવ્યા અને બહાર કાઢ્યો. ભેંસને પકડી એક બાજુ ઊભી રાખી અને સમજાવતા સમજાવતા ગામના ડાયા માણસોએ ધીરે ધીરે કહ્યું કે અરે તલકચંદ, તમે ભેંસ ઉપર બેઠા પણ બેસતા પહેલાં વિચાર કરવો તો પછી ચડવું, તો આમ બેસાય કંઈ ભેંસ ઉપર? ત્યારે પહેલાંએ કીધું, બાપા 6 મહિના વિચાર કર્યો છે. કેટલા મહિના? આવા વિચાર કરનારા ઘણા મળે હા, અવળા વિચાર કરનારા ઘણા મળે, સવળા વિચાર કરનારા કેટલા મળે. કેવી અદ્ભુત મહારાજે વાત કરી. મનમાં વિક્ષેપો થાય છે, ઉદ્વેગો થાય છે, ક્યારેક પૂજામાં સુખ આવે, ક્યારેક પૂજામાં કંટાળો આવે, ક્યારેક મંદિરે જવાનો આનંદ હોય, ક્યારેક મંદિરે જવામાં એકદમ નિરાશા હોય, ક્યારેક એકાદશીનું ભજન કરવાનું સુખ આવે, ક્યારેક એકાદશીનું ભજનમાં એમ થાય ક્યાં મંડી પડ્યા ધૂન ગાવા માટે, બંધ કરે તો સારું હવે. ક્યારેક વેદાંત ભગતના તબલા બહુ મીઠા લાગે ને ક્યારેક એમ થાય કે હવે. આ જુદા જુદા તરંગો મનમાં સતત ઉઠ્યા કરે છે, એનું કારણ શું? મહારાજ કહે છે એનું કારણ ગુણનો પ્રવાહ છે. ગુણનો પ્રવાહ સતત બદલ્યા કરે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એક ગુણ કેમ નથી રહેતો, એનું કારણ શું? મહારાજ કહે છે પંચ વિષયનો સંબંધ. તમે થિયેટરમાં જઈને મૂવી જોઈને આવો ને પછી સવારે પૂજા કરવા બેસો તો કયો ગુણ વર્તે? બરાબર છે ને? ખમણ પીરસાણા હોય અને ગળા સુધી ખમણ ખાધા હોય ને પછી બીજે દિવસ સવારે પૂજા કરવા બેસો તો કયો ગુણ વર્તે? તમો ગુણ. એમાં પછી સત્વગુણ ન આવે. કહેવાનું શું? પંચ વિષયનો સંબંધ છે એ ગુણના પ્રવાહને, ગુણના ચકડ્યાને ફેરવા જ કરે છે. પંચ વિષયનો સંબંધ થાય છે, ખોટી વસ્તુ જોવામાં સાંભળવામાં લલચાય છે, એનું કારણ શું? મહારાજ કહે છે એનું કારણ જીવ મલિન છે. કેવી રીતે? પૂર્વ જન્મમાં એણે દુષ્કૃત કર્યા છે, ખરાબ કર્મ કર્યા છે, એના પરિણામે એનું અંતર, એનો આત્મા એ મલિન થયો છે, એટલે મલિન વિષય તરફ ખેંચાય છે. કેવી રીતે શુદ્ધ થાય? એ શુદ્ધ કરવાને માટે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. 17મી ચોપાઈ અદ્ભુત વાત મહારાજ કરે છે, સાંભળો. કરત કરત સાધન અનંતા, તાકો ફલ સબ ઇતનો કહંતા. કરત કરત સાધન અનંતા, તાકો ફલ સબ ઇતનો કહંતા. જેકો ઉધાર કરન રુચિ હોવે, જેકો ઉધાર કરન રુચિ હોવે, જેકો ઉધાર કરન રુચિ હોવે, જેકો ઉધાર કરન રુચિ હોવે. ઓર રુચે સબ હાનિ જોવે, ઓર રુચિ સબ હાનિ જોવે. કેવા શબ્દો છે! કરત કરત સાધન અનંતા, અનંત પ્રકારના સાધન કરે, જપ કરે, તપ કરે, વ્રત કરે, યજ્ઞ કરે, દાન કરે, ધર્માદો કરે, બધું કરે. કરત કરત સાધન અનંતા, તાકો ફલ સબ ઇતનો કહંતા. કરત કરત સાધન અનંતા,
બધા સાધન છે નું ફળ એટલું જ શાસ્ત્રમાં કહ્યું છે. શું જીવનો ઉદ્ધાર થાય, જીવ પવિત્ર બને, જીવ નિર્મળ બને. કપડાને પાણીમાં ધોવો એનો અર્થ છે કે ચોખ્ખું થવું જોઈએ, અને કપડું પાણીમાં ધોયા પછી ચોખ્ખું ન થાય એનો મતલબ કે ક્યાંક પાણીમાં ખરાબી છે. દુનિયાના તમામ ધર્મ સાચા, દુનિયાના તમામ ધર્મ સાચા જો એ ધર્મો આત્માને સાચું કરતા શીખવાડે તો. વાત સાચી ને? કેટલી સરસ મહારાજ, અનંત સાધન છે, બધા સાધનનું ફળ એટલું જ છે જીવનો ઉદ્ધાર થાય, બાકી બધી વાત ખાલી કેવા પૂરતી. ઓર રુચે કો પારન આવે, ઓર રુચવ ભટક ન રહાવે, ઓર રુચિ કો પારન આવે, તા કરી ભવ ભટક ન રહાવે. ઓર રુચે કો ફલ હે એ હા, ઓર રુચિ કો ફલ હે હા, જન્મ મરણ જમ પૂરી જે હા, જન્મ મરણ જમ પૂરી તે હા, જન્મ મરણ જમ પૂરી તે હા, જન્મ મરણ જમ પૂરી તે હા. મહારાજ એમ કહે છે, અનંત સાધન કરેનું ફળ એટલું જ છે જીવનો ઉદ્ધાર કેવી રીતે થાય. કારણ કે ભગવાન સિવાયની બીજી બધી ઈચ્છાઓ અને રુચિ એનો છેડો જ નથી. કેટલી ઈચ્છા કરશો, કેની કેની ઈચ્છા કરશો. રાવણની પણ બધી ઈચ્છા પૂરી નથી થઈ, હિટલરની પણ બધી ઈચ્છા પૂરી નથી થઈ. આ દુનિયાના ધન કુબેરો એવા મોટા મોટા થયા એ કોઈની ઈચ્છા પૂરી નથી થઈ. ઉમ્મીદો કી દુનિયા હર કોઈ ઇન્સા બનાતા હૈ, લેકિન પાતા હૈ વોહી જો તકદીર લાતા હૈ. આપણા શાસ્ત્રોમાં લખ્યું, આશા નામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા, યયા બધા પ્રધાવંતિ મુક્તા સ્તિષ્ઠંતિ પંગુવત. આ દુનિયામાં આશા, ઈચ્છા, આસક્તિ નામની દોરડી એવી વિચિત્ર છે. દુનિયાની દરેક દોરડી એનાથી માણસને બાંધી દો તો ઊભો રહી જાય, છોડી નાખો ત્યારે દોડે. આશા નામની દોરડી એવી છે, એનાથી માણસને બાંધો તો એ દોડે. આશા નામની દોરડીથી બાંધો તો બોલો થોડું દોડે, અને એનાથી છોડી નાખો તો ઊભો રહી જાય. જે છે આશા જ છે, ભગવાન સિવાયની બધી ઈચ્છા એનો અંત જ નથી. અને ઈચ્છાઓને લીધે ભવ ભટકણ આ સંસારમાં ભટકવાનું ચાલુ છે. એવી ઈચ્છાઓ, ભગવાન સિવાયની બીજી ઈચ્છાઓ એ જ જન્મ અને મરણ અને યમપુરીનું કારણ છે. અદ્ભુત મહારાજ વાત કરે છે, એક એક વાત જુઓ. સુખ પાવન જે કરત હે દોરા, સુખ પાવન જે કરત હે દોરા, દુખ પાવન કુ આવત જોરા, દુખ પાવન કુ આવત જોરા, સુખ પાવન જિયા કરત હે દોરા, સુખ પાવન જિયા કરત હે દોરા, દુખ પાવન કો આવત જોરા, દુખ પાવન કો આવત જોરા, આપ મતે કરી સુખન પાવે, આપ મતે કરી સુખન પાવે, કોટી બેર મનુષ્ય તન આવે, કોટી બેર મનુષ્ય તન આવે. આ જીવ સુખ મેળવવાને માટે ચારે બાજુ દોડધામ કરે છે. બોલો, કોઈ આમ જાય છે, કોઈ આમ જાય છે, કોઈ આમ જાય છે, કોઈ આમ જાય છે, બધા શા માટે? સુખ મેળવવા માટે. સુખ મેવેપ્સિતમ લોકે સર્વે સામ દેહ ધારિણમ. જીવ પ્રાણી માત્ર સુખને ચાહે છે, કોઈને દુઃખ જોતું જ નથી. કેવળ ને કેવળ સુખને માટે જીવ પ્રાણી માત્ર ભટકે છે. પણ જુઓ તો ખરા આશ્ચર્ય, સુખ મેળવવા માટે ભટકતો જીવ
દુઃખ પાવનકુ આવત જોરા, જાય છે સુખ મેળવવા માટે અને મેળવે છે શું? થોડું જોરથી બોલો, દુઃખ. આપમતી કરી સુખ ન પાવે પોતાની બુદ્ધિથી, મનમેળે કરવાથી ક્યારેય સુખ મળતું નથી. કરોડો કરોડો જન્મ વિખોયા પછી, કરોડો કરોડો વખત મનુષ્યના જન્મને પામીને પણ આ જીવ પોતાની મેળે પોતાની બુદ્ધિથી ચાલે છે, એટલા માટે સુખ નથી પામી શક્યો. આવો દુર્લભ મનુષ્યનો દેહ ઈચ્છા અને આસક્તિની પાછળ આ જીવે ખલાસ કરી નાખ્યો છે. બોલો, વાત સાચી ને? આવો મનુષ્યનો દેહ ભગવાને કેવો મોંઘો મનુષ્યનો દેહ આપ્યો છે. ક્યારેક આપણે વિચાર કરીએ ને, અરે ગુણાતાનંદ સ્વામી કેવું સરસ કહે, કરોડો રૂપિયા આપતા મનુષ્યનો દેહ ન મળે, કરોડો રૂપિયા આપતા આવા સાધુ ન મળે, અને કરોડો રૂપિયા આપતા આવી વાતો ન મળે. એક તો ભૂખ લાગી હોય, પતરાળું મુકાઈ જાય, સારા પકવાનનો પીરસાઈ જાય, પછી બાકી શું રહ્યું? કડકડતી ભૂખ લાગી છે અને એમાં સામેથી પતરાળા મુકાય, પકવાનનો કોઈ પીરસી દે, તો બાકી શું? થોડું જોરથી બોલો, કડકડતી ભૂખ લાગી, પતરાળા મુકાઈ ગયા, પકવાન પીરસાઈ ગયા, પછી તો તૂટી પડવાનું હોય, મંડી પડવાનું હોય. એમ સ્વામી કહ્યા, દેહ દુર્લભ એ મળ્યો, દેહ મળ્યા પછી સાધુ મળવા દુર્લભ એ પણ આપણને મળ્યા, સાધુ મળ્યા પછી આવી વાતો કરનારા મળવા દુર્લભ એ પણ મળ્યા, હવે બાકી શું રહ્યું? કયો લો, તાળી પાડવાનું જ ખાલી? હવે આ વાતો જેવી થાય છે ને, એવી વાતો આપણા જીવનમાં ઉતારી દઈએ ને તો બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. હા, આ પીયુડા મહારાજને વધાવીએ તાળીઓથી, આવી વાતો ક્યાં મળે? કેવી અદ્ભુત! શ્રીજી મહારાજ કહે છે, કરોડો કરોડો વખત આ દુર્લભ મનુષ્યનો દેહ આવી રીતે એને ખલાસ કરી નાખ્યો. વચનામૃતમાં તમે ખગોળ ભૂગોળનું વચનામૃત વાંચ્યું હશે, ફટોફટ કહી દઉં, આ મનુષ્યનો દેહ કેટલો દુર્લભ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી, તમને આખું સમજાવું છે એટલા માટે નીચેથી લઉં છું. 3.5 કરોડ પ્રાકૃત પ્રલય કેટલા? પણ એ તમને નહીં સમજાય, આપણે નીચેથી ચાલુ કરીએ. સેકન્ડ ખબર છે ને તમને, 60 સેકન્ડ એટલે 1 મિનિટ, 60 મિનિટ એટલે જેને બોલજો 1 કલાક, 3 કલાક એટલે 1 પ્રહર, 4 પ્રહર એટલે દિવસ, બીજા 4 પ્રહર એટલે રાત્રિ, દિવસ અને રાત્રિ ભેગા થાય એટલે અહર્નિશ કહેવાય. આવા 15 અહર્નિશ ભેગા થાય બરાબર, એટલે 1 પક્ષ, એવા 2 પક્ષ ભેગા થાય, શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ, એટલે 1 મહિનો, એવા 12 મહિના ભેગા થાય એટલે 1, બોલજો તમને ખબર હોય તો ટેકો આપજો મને થોડો, 1 વર્ષ, એવા 2 વર્ષ ભેગા થાય, સોરી આપણે થોડું રહી ગયું બરાબર, મહિનો, પછી ઋતુ આવે, પછી વર્ષ થયું, એવા વર્ષ 365, આપણે શું કહેવું, એવા વર્ષ પૂરા થઈ ગયા બરાબર, આપણું 1 વર્ષ એવા 432,000 વર્ષ કેટલા? એટલે કળિયુગ. 864,000 વર્ષ એટલે દ્વાપરયુગ. 12,96,000 વર્ષ એટલે ત્રેતાયુગ. 17,26,000 વર્ષ એટલે સતયુગ. હવે આ 4-4 કેલ્ક્યુલેશન કરો એટલે 1 ચોકડી. એવી કેટલી ચોકડી થાય? 14 ચોકડી થાય ત્યારે 1 મન્વંતર. એવા 71 મન્વંતર થાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય, જેને 1 કલ્પ કહેવામાં આવે. જેવડો દિવસ એવડી જેની રાત્રિ. વિચાર આવે છે? કેલ્ક્યુલેશનથી ગણવા હોય તો દિવસો, બ્રહ્માનો જેવડો દિવસ એવડી જેની રાત્રિ, એવા બ્રહ્માના 50 વર્ષ પૂરા થાય એને 1 પ્રાર્ધ કહેવાય. 1 પ્રાર્ધ, બીજા 50 વર્ષ પૂરા થાય એટલે 2 પ્રાર્ધ, એટલી બ્રહ્માની આવરદા. 1 બ્રહ્માજી પૂરા થાય એટલે 1 પ્રાકૃત પ્રલય થાય. એવા કેટલા પ્રલય? 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે આ વચનામૃતના આધારે, શ્રીમદ ભાગવતના આધારે મોક્ષ ક્ષેત્રમાં મનુષ્યનો દેહ મળે છે. કેલ્ક્યુલેશનથી જો આંકડો તમે દબાવો ને તો ખબર પડે, ક્યારેક ગણિત માંડવું જોઈએ. આટલો મોંઘો મનુષ્યનો દેહ આ ઠાકોરજીએ દયા કરીને આપણને આપ્યો છે. તાળીઓથી વધાવો મહારાજને, કેટલી મોંઘી ભેટ આપી છે.
કોઈ ખૂબ સરસ ભજન લખ્યું છે. મુજે તુમને માલિક બહુત કુછ દિયા હે તેરા શુક્રિયા હે તેરા શુક્રિયા હે. આટલો જ વિચાર કરીએ ને શું આપ્યું, આ શરીર આપ્યું, બુદ્ધિ આપી, ઇન્દ્રિયો આપી. બુદ્ધિન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ. બુદ્ધિ, મન, ઇન્દ્રિયો, શક્તિ, શરીર, આ બધું ઠાકોરજી આપ્યું છે. આટલું આપ્યા પછી પણ જીવ ભગવાન સુધી નથી પહોંચી શકતો, મહારાજ કહે એના જેવો કોણ મૂરખ છે. સંત સમાગમ મિલે સાચા, સુખ સબ ધોઈ દેવે કાચા, પરિપક્વ સુખ મહા બતાવે, કાલ કર્મ સુખ ભય ન સાવે. જીવને સંસારના બધા માર્ગને છોડી દેશે અને મોક્ષનો માર્ગ પકડશે ત્યારે તેને અપાર સુખ મળશે, જેમાં ફરીવાર લગારે પણ દુઃખ ન આવે. અને જ્યારે સાચા સંત મળે છે ત્યારે નાશવંત જે સુખ છે એ બધું એને ખબર પડી જાય કે આ બધું નાશવંત છે. સંત સમજાવી દે છે એ નાશવંત સુખથી એ દૂર થાય છે, અને સંતો એને પરમાત્માના પરિપક્વ અને શાશ્વત મહાસુખને બતાવે છે, અને ત્યાર પછી કાળ કર્મના દુઃખ અને ભયને દૂર કરે છે. આવી રીતે ડાકોરના પૂજારીઓને ભગવાન શ્રીએ વાત કરી અને પછી પૂછ્યું. પૂજારીને મહારાજ પૂછે છે, જેટલા પૂજારી હોય એ બધા માટે આ પ્રશ્નો કામ લાગે એવા છે. તમને એમ થાય પૂજારી તો આપણા ઋષિ સ્વામી અને શ્રીજી સ્વામી, એવું નહીં. ઘરમાં તમે પણ પૂજા કરો છો, મૂર્તિ રાખો છો, સેવા કરો છો. સાંભળો, મહારાજે પૂજારીને પૂછ્યું, મંદિરમાં રહેલી મૂર્તિમાં અધિક દેવત આવે એનું શું કારણ છે? ભાઈ જવાબ આપશે પૂજારી, પૂજારીનો પ્રેમ, એની પવિત્રતા. પૂજારી પવિત્રપણે પ્રેમથી પૂજા કરે તો ભગવાનમાં દૈવત વધે છે, અને એ આગું પાછું કરે તો પછી ભગવાન પણ, બોલો, ભગવાન આખા પાછા થઈ જાય. જ્યાં મૂર્તિમાં દૈવત હોય ત્યાં બધાનું વર્તન કેવું હોય? બીજો સવાલ, દેવો ભૂત્વા દેવમ યજેત, દેવ જેવો પવિત્ર થઈને દેવની સેવા કરે, જ્યારે દેવ અંગીકાર કરે. અમેરિકામાં મંદિરો ઘણા છે, બધાને વંદન, સેવા ઘણી જગ્યાએ થાય છે, બધાને વંદન, પણ આપણા લોયાધામ મંદિરમાં શ્રીજી મહારાજની જે શાસ્ત્રીય પરંપરા, સોળે થઈને ઠાકોરજીની સેવા કરવી, આ સનાતન સંસ્કૃતિ પ્રમાણે સોળે થઈને સંતો સેવા કરે છે. મહારાજની મૂર્તિમાં તમે જુઓ કેવું તેજ વધ્યા કરે. તમે આમ ગમે એટલા દૂર થાકીને આવ્યા હોય ને 5 મિનિટ આ ઘનશ્યામ મહારાજની આંખમાં આંખ મિલાવીને બેસો ને તમારો થાક માત્ર દૂર થઈ જાય. આવી દિવ્ય મૂર્તિ તાળીઓથી વધાવો. આ મહારાજ આપણને મળ્યા છે, આપણને ગુરુદેવ એવા મળ્યા છે, એમણે પ્રેમ રેડ્યો છે, અને આપણા સંતો પવિત્રપણે, હા પવિત્રપણે, આપણા બધા સંતો, ઋષિ સ્વામી, ધ્યાન સ્વામી, પૂજ્ય શ્રીજી સ્વામી હોય, આપણા નાના ભગતજી, ન્યાલકરણ ભગતજી, પણ બધા સંતો ઠાકોરજીની એટલી પવિત્રપણે સેવા કરે. તાળીઓથી વધાવો. હા, મહારાજની પવિત્ર થઈને સેવા કરવીને બહુ અઘરું છે, પ્રેમથી ને પવિત્ર થઈને. મહારાજ પ્રશ્ન પૂછે, જ્યારે પૂજારીઓ મારા પ્રશ્નનો જવાબ આપો, તમે જે જાણતા હો તે કહો, પૂછ્યા વિના ખબર ન પડે, માટે તમે બધા ભેળા મળીને જવાબ આપો. જે મૂર્તિની પૂજા કરતા હોય એના લક્ષણ કેવા હોય? પૂજાની રીતને ન જાણતા હોય તે પૂજારીને કેટલા અપરાધ લાગે? તે બધું અલગ અલગ કરીને શાસ્ત્રના મતને અનુસારે કહો. જે શાસ્ત્રની રીત નથી જાણતા તેને પૂજા કરવાનો અધિકાર નથી. વગર સમજે જે પૂજારી પૂજનમાં થતા દોષને નહીં જાણીને દોષવાળી પૂજા કરે છે તેને મહાપાપ લાગે છે. એટલા માટે તમને પૂછું છું, બોલો. મોઢામાં મગ ભર્યા છે. આમ મહારાજ થોડું ઘણું બધું કહ્યું પૂજારીઓને, ત્યારે તે પૂજારીઓએ કહ્યું, કારણ કે ઉત્તર દક્ષિણ હતું, પૂજારીઓ સેવામાં બહુ ધ્યાન આપતા નહોતા. પૂજારી શું બોલે છે હવે સાંભળજો. ત્યારે પૂજારીએ કહ્યું, મહારાજ વિપ્ર પૂજારીને તો કોઈ દોષ લાગતો જ નથી એમ શાસ્ત્ર કહે છે. પૂજારીઓ જો, આ તો હવે ટાઈમ થઈ ગયો છે બાકી. જો પૂજારી વિપ્ર ન હોય તો એને દોષ લાગે. અને મહારાજ મૂર્તિના પ્રતાપથી બધા દોષ તો બહુ દૂર ભાગે, દૂર ભાગે, કોઈ નજીક આવે જ નહીં. અહીંયા કોઈ પાપ આવતું જ નથી. મૂર્તિના પ્રતાપની આગળ પાપ ક્યાં ટકવાનું? મૂર્તિ પાસે આવીને પછી ગમે તે કરે બધું પુણ્ય જ કહેવાય, એમાં પાપ કહેવાય? લો,
જે મૂર્તિની સેવા કરતા કરવા છતાં જો પાપ લાગતું હોય તો પછી મૂર્તિમાં પ્રતાપ શેનો અને મૂર્તિની સેવાનું ફળ શું? જેને પાપ લાગે તે તો દુઃખી થાય, તેને અન્ન ધન વસ્ત્ર ન મળે, સુખ પણ ન મળે. અરે મહારાજ, અમને તો અન્ન ધન અને વસ્ત્ર અપાળ મળે છે, અમને તો સુખ મળે છે, એટલે અમે માનીએ છીએ કે અમે તો પાપી નહીં, અમે તો મહાન પુણ્યશાળી છીએ, આ મૂર્તિનો પ્રતાપ છે. લો, આવી સ્થૂળ અને દુષ્ટ સમજણ પૂજારીઓની હતી ત્યારે શ્રીહરિ બોલ્યા. તમે બધા પૂજારી વિપ્રો સાંભળો, તબ શ્રીહરિ બોલત ભયેવું, સુનહો વિપ્ર તુમ સબહી રહેવું, જો તુમકુ દુઃખ ન લગે કોવું, યથાર્થ તો હમ કીજે સોવું. તમને દુઃખ ન લાગે તો સાચી વાત કહીએ છીએ. કલાલ, કસાઈ, વેશ્યા અને ચોર. કલાલ એટલે દારૂ બનાવનાર. કલાલ, કસાઈ, વેશ્યા અને ચોર આ બધા રાત દિવસ અપાર પાપ કરે છે, તેમ છતાંય કોઈ મહાદુખી થતા નથી, પોતાને ક્યારે પાપી પણ માનતા નથી. એ તો એમ જ માને છે અમે બધા સારું જ કરીએ છીએ. શાસ્ત્રની રીતે જ્યારે જોઈએ ત્યારે યથાર્થ ખબર પડે. મુખે બોલવા માત્રથી પાપનો નિર્ણય થતો નથી, જેમાં જેનું ગુજરાન થતું હોય એમાં એને પાપ દેખાતું જ નથી. દુનિયામાં જેટલી જાતના પાપ છે તે બધા એક પેટ પાપ કરાવે છે. આ પેટ જે કામથી પેટનો નિર્વાહ થાય તે કદાચ અધર્મ હોય તો પણ એમાં મનુષ્યને ધર્મ દેખાય છે. આ જ મનુષ્યને અવળી બુદ્ધિ છે, અવળી સમજણ છે, અને તમારી પણ એવી જ રીત દેખાય છે. કારણ કે તમે શાસ્ત્રથી ઉલટું બોલો છો. જેને શાસ્ત્રનું જ્ઞાન ન હોય એને તો અધર્મમાં પણ ધર્મ દેખાય. મહારાજે મીઠી ભાષામાં એકદમ ચોખ્ખે ચોખ્ખી વાત કરી દીધી. આ તો આપણે આજે ઉત્સવ કરવો છે, ધ્યાન રાખીએ. આપણે પણ પૂજા કરીએ છીએ, સેવા કરીએ છીએ. હરિચરિતામૃત સાગરમાં શ્રીજી મહારાજે વાત કરી, ભક્તના ગમે તેવા અપરાધ એને અમે માફ કરીએ છીએ, કપટ અને દંભ એને ક્યારેય માફ નથી કરતા. ભૂલ કરીએ જ નહીં એ સારામાં સારી વસ્તુ છે, પણ ભૂલ થાય તો એને સ્વીકાર કરી, એનું પ્રાયશ્ચિત કરી, શુદ્ધ થઈ ભગવાન પાસે માફી માંગી લઈએ. ભૂલ એટલે પાપ, પાપ એટલે અપરાધ. ત્રણ રીતે શુદ્ધ થાય છે, પ્રાર્થના કરવાથી, પશ્ચાતાપ કરવાથી અને પ્રાયશ્ચિત કરવાથી. હૃદયથી ભગવાન પાસે માફી માંગીએ પ્રાર્થના છે તો પણ ભગવાન માફ કરે. પશ્ચાતાપ થાય, અંતરમાં વસવસો થાય, દુઃખ થાય તો પણ શુદ્ધ થવાય. અને પ્રાયશ્ચિત કરીએ સંતોને પૂછીને. હમણાં થોડા દિવસ પહેલાં એક સારા સત્સંગી ભક્ત, એનાથી એક દિવસ કંઈક ભૂલ થઈ ગઈ, એનો ફોન આવ્યો, સ્વામી મારાથી ભૂલ થઈ ગઈ. એક સારો દીકરો કેનેડામાં, એનો હમણાં ફોન આવ્યો, સ્વામી મારાથી ભૂલ થઈ ગઈ. સંતોને પૂછી લઈએ, સંતો પછી જે નાની મોટી આપણને પ્રાયશ્ચિતની વિધિ બતાવે એ પ્રમાણે આપણે પ્રાયશ્ચિત કરીએ તો પણ શુદ્ધ થઈએ. પણ પ્રાયશ્ચિત કરે જ નહીં, દોષ કર્યા પછી, ભૂલ કર્યા પછી જેને પોતાની ભૂલ દેખાતી નથી એના જેવો ભગવાનને ન ગમતો વ્યક્તિ આ દુનિયામાં બીજો કોઈ નથી. શ્રીહરિ આ રીતે ડાકોરમાં વાત કરી. ડાકોરમાં મહારાજનો જય જયકાર થયો, ડંકો વાગી ગયો. ભગવાન શ્રીહરિ ત્યાંથી ઉમરેઠ પધાર્યા. ત્યાં એક રાત રહીને સુંદર શ્યામ શ્રીહરિ ભગવાન વડતાલમાં પધાર્યા. ખૂબ ખૂબ તાળીઓથી મહારાજને વધાવીએ. બોલો હરે કૃષ્ણ મહારાજની. સર્વોપરી ભગવાન શ્રીહરિ ગાદી ઉપર આરૂઢ થયા પછી પ્રથમવાર વડતાલ પધાર્યા છે. વડતાલ ગામના મુખી પાટીદાર કુબેરજી હતા. તેઓ કુટુંબ સાથે સન્મુખ આવ્યા. કુટુંબ સાથે જોબન પગી અને અતીત નારાયણગીરી પણ એમની સાથે આવ્યા. વિપ્ર વનમાળી બધા હરિભક્ત સુથારો તત્કાળ સન્મુખ આવ્યા. બીજા પણ વડતાલ ગામના બધા લોકો શ્રીની સન્મુખ આવ્યા. બધા વડતાલવાસી પોતાને ધન્યભાગી માનીને શ્રીહરિના ચરણોમાં પડ્યા. શ્રી હરિ કે પરે પાવ, ધન્ય ભાગ્ય અતિ માની સબ. શ્રી હરિ કે પરે પાવ, ધન્ય ભાગ્ય અતિ માની સબ. શ્રી હરિ કે પરે પાવ, ધન્ય ભાગ્ય અતિ માની સબ. શ્રી હરિ કે પરે પાવ, ધન્ય ભાગ્ય અતિ માની સબ. મન મે અતિશય ભાવ, હરી જોઈતે હે પ્રસન્ન ભયે. મન મે અતિશય ભાવ, હરી જોઈતે હે પ્રસન્ન ભયે. મન મે અતિશય ભાવ,
ही जोई के ही प्रसन्न भये मन में अतिशय भाव हरि जोई के ही प्रसन्न ताली पाड़ीने भगवान श्री हरि वड़ताल मां पधारिया बदा धन्यभागी मानवा लाग्या भगवान श्री हरि ना चरणों मां पड़िया मन में अतिशय भाव थयो अत्यंत राजी थया इति श्री सहजानंद स्वामी शिष्य सिद्धानंद मुनि विरचित हरिचरित्रामृत सागर ना पंचम पुरमा श्रीहरि डाकोर अने उमरेठ थई प्रथम वार वड़ताल पधारिया ए नामे 61मो तरंग समाप्त थयो बोलो घनश्याम महाराज।